नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ चेप्टर एक संख्या परिचय विषे अभ्यास करीशू। आना प्रथम भागनी अंदर आज आप संख्या वाचन साथ साथ नानी संख्या मोटी संख्या सौथी नानी संख्या सौथी मोटी संख्या आगळनी संख्या अने ते पछीनी तरत संख्या आ बधा विषे अभ्यास करीशू अने साथ साथ भारतीय संख्या पद्धति अने आंतरराष्ट्रीय संख्या पद्धति एनी अंदर संख्या ने कई रीते लखी शकाय छे अने वाँची शकाय छे एनो पण आपणे आजे अभ्यास करीशुं। तो सौ प्रथम आपणे आगळना धोरणनी अंदर पण जेम अभ्यास करी रह्या छीए कि सौथी पहेला आपणे कोईपण संख्याने वाँचवा माटे संख्या वाचन पद्धतिनो उपयोग थाय छे तेमां सौथी प्रथम अंक जे होय छे अने भारतीय संख्या पद्धतिनी अंदर पाछळनो अंक जे होय छे जेम के अहींया पांच छे आ संख्यानी अंदर आठ छे पाछळनो अंक ए खूब ज नानो होय छे जेने आपणे एकम तरीके ओळखीए छीए एना आगळनो अंक एटले के ते दशक एनी आगळ सो हजार दस हजार लाख दस लाख करोड़ अने एम आगळ घणी बधी संख्याओ आवे छे घणा बधा तरीके आपणे एने वाँची शकीए छीए। उदाहरण तरीके तमे अहींया जोई शको छो कि पांच ए एकमनो अंक छे बे ए दशकनो अंक छे अने त्रण ए सोनो अंक छे माटे आने वाँचवा माटे त्रण सो अने बे अने पांच आ थईने बने छे पच्चीस एटले के त्रण सो पच्चीस। तो आ संख्याने मित्रों कई रीते वाँचाशे त्रण सो पच्चीस। त्यारबाद तमे बीजी एक उदाहरण जोवो तो एकमना अंक तरीके आठ दशकना अंक तरीके सात एटले के आ संख्या बने छे अठोतेर। त्यारबाद सोना अंक तरीके छ હજારની અંદર જોવા જઈએ તો ચાર અને દસ હજાર તરીકે ત્રણ। તો અહીંયા આપણે જોઈએ તો કે હજાર અને દસ હજારનો આંકડો આપણે એક સાથે બોલીશું એટલે કે ચોત્રીસ હજાર છસો અઠોતેર એટલે આપણે એને આવી રીતે બોલી શકાય અને લખી શકાય ચોત્રીસ હજાર છસો અને અઠોતેર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો કોઈપણ સંખ્યા આપણે જોઈએ છીએ એના પછીની તરતની સંખ્યા અને એના તરત આગળની સંખ્યા એ માટે શું થતું હોય છે તો કોઈ સંખ્યામાં જ્યારે એક ઉમેરતા તે સંખ્યાની તરત પછીની સંખ્યા મળે અને કોઈ સંખ્યામાંથી એક બાદ કરતા તે સંખ્યાની તરત પહેલાંની સંખ્યા મળે છે। વાત કરતા આપણે ઉદાહરણ જોઈએ તો આડત્રીસો ને પચીસ કોઈ એક સંખ્યા લઉં છું આના માટે એના પછીની તરતની સંખ્યા માટે જો હું આડત્રીસો પચીસની અંદર એક ઉમેરીશ એટલે કે આડત્રીસો પચીસ પ્લસ એક એટલે થશે આડત્રીસો છવ્વીસ। તો એ તરત પછીની સંખ્યા છે એટલે કે આડત્રીસો પચીસની તરત પછીની સંખ્યા એટલે કે આડત્રીસો છવ્વીસ અને જો હું વાત કરું આડત્રીસો પચીસની તરતની આગળ સંખ્યાની તો આડત્રીસો પચીસમાંથી એક બાદ કરવામાં આવે એટલે કે આડત્રીસો ચોવીસ તો આ આડત્રીસો ચોવીસ એ તરત પહેલાંની સંખ્યા છે આડત્રીસો પચીસ પહેલાંની તરતની આગળની સંખ્યા આડત્રીસો ચોવીસ છે। હવે આગળ જોઈએ મિત્રો બે સંખ્યાઓની જ્યારે સરખામણી કરવામાં આવે તો કોઈ સંખ્યા નાની અને મોટી આવી રીતે આપણે એની સરખામણી કરતા હોઈએ છીએ તો એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા હંમેશા મોટી હોય છે અને બે અંકની સંખ્યા કરતાં ત્રણ અંકની સંખ્યા મોટી હોય છે ત્રણ અંકની સંખ્યા કરતાં ચાર અંકની સંખ્યા મોટી હોય છે આમ આગળ આગળ આપણે જેમ જેમ પણ જોતા જઈએ જેમ જેમ પણ અંક વધતા જાય છે એટલે કે સંખ્યા મોટી થતી જાય છે। પરંતુ હવે વાત એ છે કે જો ત્રણ અંકની બે સંખ્યા એક જ સરખી હોય એટલે કે બંને ત્રણ અંકની સંખ્યા છે તો એમાં નાની અને મોટી સંખ્યા આપણે કઈ રીતે નિશ્ચિત કરી શકીએ તો ત્રણ અંકની બે સંખ્યાઓમાં સોના સ્થાનનો અંક જો જુદા જુદા હોય તો જે સંખ્યાનો સોનો અંક મોટો તે સંખ્યા મોટી। ત્યારબાદ આપણે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો જો સોના સ્થાન સરખા તો જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા મોટી અને સોના સ્થાન અને દશકના સ્થાન બંને સરખા છે તો જે સંખ્યાનો એકમનો અંક મોટો તે સંખ્યા મોટી। આવી જ રીતે ચાર અંકની બે સંખ્યાઓમાં જે સંખ્યાનો હજારનો અંક કારણ કે પ્રથમ અંક એકમ દશક સો અને હજાર આમ ચોથો અંક જે આપણો પ્રથમ અંક આવે છે એ કેવા છે હજારનો અંક તો ચાર અંકની જે સંખ્યા છે આમ જે ચાર અંકની જે સંખ્યા છે તેમાં જો હજારનો અંક મોટો હોય તો એ સંખ્યા મોટી કહેવાશે
जो हजार नो अंक सरखो, मतलब के बे संख्या नी अंदर बने ना हजार ना अंक सरखा हो, तो जे संख्या नो सो नो अंक मोटो ते संख्या मोटी। हवे आगळनी जेम जो ये तो हजार नो अने सो नो अंक बने सरखा हो तो संख्या नो दस अंक नो अंक मोटो हो ते संख्या मोटी। अने आज रीते जो संख्या नो हजार नो अंक सो नो अंक अने दशक नो अंक आ त्रणे अंक सरखा हो तो जे एकम नो अंक मोटो हो ए संख्या मोटी कहेवाशे। तो विद्यार्थी मित्रों, आपणे जे आगळ थियरीनी वात करी, मतलब के नानी संख्या ने मोटी संख्या, तो हवे आपणे एमना उदाहरण जोईए। तो जे संख्यानो अहींया आपणे एकम दशक अने सो, एम अहींया पण एकम दशक अने सो त्रण अंकनी संख्याने आपणे वात करीए छीए, तो एकमना अंक दशकना अंक अने सोना अंक आ त्रणनी सरखामणी करीए तो जे संख्यानो सोनो अंक मोटो, मतलब के अहींया सोनो अंक छ, अहींया सोनो अंक पांच, तो आमांथी मोटी संख्या आपणे कई कहेवाशे विद्यार्थी मित्रों? आ संख्या એટલે કે 642, કારણ કે આનો સોનો અંક જે છે મોટો છે। હવે ત્યારબાદ ચર્ચા એવી હતી કે જો આ સોના અંક બંને સરખા હોય, બંને સંખ્યાના સોના અંક સરખા છે તો આ બંનેની અંદર મોટી સંખ્યા કઈ? તો જે સંખ્યાના સોના અંક સરખા હોય તેના દશકનો અંક જે મોટો તે સંખ્યા મોટી, મતલબ કે અહીંયા દશકના અંક તરીકે 7 અને અહીંયા 6, તો આ જે સંખ્યા છે આ બે સંખ્યાની અંદર આ સંખ્યા મોટી કહેવાશે। અને ત્યારબાદ જે વાત હતી, મતલબ કે સોનો અંક પણ મોટો અને દશકનો અંક પણ સરખો, સોના બંને અંક સરખા છે, દશકના અંક પણ સરખા છે, તો જે એકમનો અંક છે, જે સંખ્યાનો એકમનો અંક મોટો હશે તે સંખ્યા મોટી, મતલબ કે આપણે અહીંયા જોઈએ તો આ 642 આના કરતાં મોટી છે, કારણ કે તેનો સોનો અંક મોટો છે। અહીંયા જોઈએ તો દશકનો અંક મોટો છે, સોના અંક સરખા છે, તો એમાં આપણે આ સંખ્યા મોટી દર્શાવીશું। અને અહીંયા જોઈએ તો એમાં સોનો અને દશકનો બંને અંક સરખા હોય છે, માટે એકમનો અંક જે મોટો છે એ સંખ્યા આપણે મોટી છે, મતલબ મેં આ ત્રણમાંથી જે પણ રાઉન્ડ કરેલી જે ત્રણેય સંખ્યા છે એ ત્રણેય સંખ્યા આના કરતાં મોટી છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાર અંકની સંખ્યા તરીકે, તો એકમ દશક સો અને હજાર, તો જે સંખ્યાનો હજારનો અંક મોટો તે સંખ્યા મોટી, મતલબ કે અહીંયા છ છે એ ચાર કરતાં વધુ કહેવાશે, માટે 6732 આ સંખ્યા છે, આ બેની અંદર આપણે કે આપણે મોટી તરીકે દર્શાવી શકીશું। ત્યારબાદ વાત કરીએ તો 7134 અને 7642, તો અહીંયા હજારના અંક બંને સરખા છે, તો વાત કરીએ એના પછીનો અંક એટલે કે સોના અંક, તો સોના સ્થાનનો જે અંક છે અહીંયા 1 અને 6, તો અહીંયા જે 6 છે એ આ સંખ્યા કરતાં 1 કરતાં મોટો છે, માટે આ જે સંખ્યા છે એને આપણે મોટી સંખ્યા દર્શાવીશું। ત્યારબાદ હજારનો અંક અને સોનો અંક બંને સરખા છે, તો દશકનો અંક લઈશું, તો દશકના અંકની અંદર અહીંયા 7 અને અહીંયા 3, તો આ સંખ્યા વિદ્યાર્થી મિત્રો મોટી કહેવાશે, કારણ કે 7 છે 3 કરતાં મોટા છે। અને ત્યારબાદ પણ આપણે વાત કરીએ તો હજારનો, સોનો અને દશકનો એક આ ત્રણેય અંક અહીંયા સરખા છે, તો એકમનો અંક જે મોટો હશે તે સંખ્યા મોટી કહેવાશે, મતલબ કે અહીંયા 7 અને અહીંયા 2, તો આ સંખ્યા છે એ મોટી સંખ્યા છે, અને અહીંયા જે મેં રાઉન્ડ કર્યા વગરની સંખ્યા છે આ બધી સંખ્યા બેની સરખામણીમાં નાની, સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ, આપણે નાની અને મોટી સંખ્યા વિશે તો ચર્ચા આપણે કરી લીધી, પરંતુ જો આપણી સાથે ઘણી બધી સંખ્યા હોય તો આ બધી સંખ્યાઓને મારે ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે મારે શું કરવું પડશે એ જોઈએ। ચડતા ક્રમ, ચડતો ક્રમ એટલે કે શું છે? તો સૌથી પહેલા નાની સંખ્યા આવશે, ત્યારબાદ ધીમે ધીમે આગળ જતા મોટી સંખ્યા થતી જાય છે, અને સૌથી છેલ્લે આખી હરોળની જે મોટામાં મોટી સંખ્યા હશે એ સૌથી છેલ્લે હશે, અને શરૂઆતની અંદર સૌથી નાની સંખ્યા હશે। અને આવી જ રીતે ઉતરતા ક્રમની વાત કરીએ તો સૌથી મોટી સંખ્યા હશે એ આગળ હશે, અને પાછળની તરફ જેમ જેમ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય છે, અને આગળ નાની સંખ્યા હોય છે, એકદમ પાછળ જોઈએ તો ત્યાં નાની સંખ્યા હોય છે। અહીંયા આપણે વ્યવહારિક તરીકે ઉદાહરણ લઈ શકીએ કે જ્યારે કોઈ પણ બિલ્ડિંગની આપણે વાત કરીએ તો શરૂઆતની અંદર ગ્રાઉન્ડ ફ્લોર આવતો હોય છે, એટલે કે આપણે તેને 0 વડે દર્શાવી શકીએ છીએ। ત્યારબાદ આગળ જોઈએ તો ઉપર પગથિયા ચડતા જઈએ તો પહેલો માળ, તેના પછી બીજો માળ, ત્રીજો માળ, એમ જેમ જેમ આગળ જઈએ તેમ 0, 1, 2, 3, 4 એમ નાનીથી મોટી સંખ્યા થતી જાય, અને જ્યારે ફરીથી આપણે ત્યાંથી નીચે ઉતરીએ એટલે કે ઉતરતો ક્રમ, મતલબ કે ધારો કે આપણે 7મા માળ પર છીએ તો કે 7મો માળ, 6ઠો માળ,
પાંચમો માળ ચોથો એમ 7, 6, 5, 4, 3, 2, 1 અને 0 એમ જ્યારે ઉપરથી નીચે તરફ આવીએ એટલે કે મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ આપણે પ્રયાણ કરતા હોઈએ છીએ, એટલે કે ચડતા ક્રમની અંદર નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જવાય છે અને ઉતરતા ક્રમની અંદર મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ જવાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દરેક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા। તો એક અંકની સૌથી મોટી સંખ્યાની અંદર જો હું એક ઉમેરું છું, મતલબ કે એકનો વધારો કરું છું, તો મને બે અંકની સૌથી નાની સંખ્યા મળશે। મતલબ કે એક અંકની સૌથી નાનામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 9, કારણ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને 9 પછી આવે છે તરત 10। તો હું એક અંકની સૌથી મોટી સંખ્યા 1 અને એની અંદર જો હું 1નો ઉમેરો કરું એટલે કે 9 વત્તા 1, તો મને બે અંકની સૌથી નાની સંખ્યા મળે છે એટલે કે 10। કોઈ પણ બે અંકની સંખ્યા લઈ લો તો તેનામાં અંદર નાનામાં નાની સંખ્યા કઈ હશે? 10। આ જ રીતે આગળ વધીએ તો બે અંકની સૌથી મોટી સંખ્યા, નાનામાં નાની સંખ્યા 10 છે, આગળ વધતા જઈએ 10, 11, 12, 13 એમ સૌથી આગળ વધીએ તો છેલ્લે આપણી પાસે બે અંકની સંખ્યા મળશે 99। મતલબ કે વિદ્યાર્થી મિત્રો, બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા આપણી પાસે કઈ હશે? 99, અને ત્યાર પછી આપણે તરતની જે સંખ્યા લઈશું 99 પછી તરત, તો એની અંદર જો હું 1 ઉમેરું એટલે 99 પછી 1 ઉમેરતા મને તરત મળે છે 100, એટલે અહીંયા અંક થઈ જાય છે 3। તો બે અંકની મોટામાં મોટી સંખ્યા 99, એમાં 1 ઉમેરતા મને સંખ્યા મળે છે 100, અને આ જે 100 છે એ 3 અંકની સૌથી નાની સંખ્યા તરીકે ઓળખાય છે। અને આ જ રીતે જો આગળ વધીએ તો આજે 3 અંકની સૌથી મોટી સંખ્યા, મતલબ કે નાની સંખ્યા હતી આપણી પાસે 100। હવે વાત કરીએ 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો આપણે આગળ આગળ એકદમ ચાલ્યા જ જઈએ સંખ્યામાં, તો સૌથી મોટામાં મોટી 3 અંકની સંખ્યા આવશે 999। 999ની અંદર જો હું 1 ઉમેરું તો એ સંખ્યા મારી થઈ જશે 1000, અને 1000ની અંદર 1 અને પાછળ 3 શૂન્ય, એટલે કે 4 અંકની સંખ્યા થઈ છે। તો આ 4 અંકની જે સંખ્યા હશે એ 4 અંકની સૌથી નાની સંખ્યા તરીકે ઓળખાય છે। મતલબ કે 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરું તો 4 અંકની સૌથી નાની સંખ્યા મળે। અને આવી જ રીતે આગળ જોઈએ તો આપણને ઉદાહરણ તરીકે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9999, એની અંદર જો 1 ઉમેરીએ તો આપણને 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10000 મળે છે, 1 એની પાછળ 4 શૂન્ય। આવી જ રીતે આપણે આગળ વધતા જઈએ તો આપણને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાની આપણને વાત મળશે। હવે આગળ આપણે નાની સંખ્યા, મોટી સંખ્યા અને ચડતા ઉતરતા ક્રમ વિશે આપણે વાત કરી, પરંતુ હવે ધારો કે આપણે સંખ્યા લખવા જઈએ છીએ તો કે 1, 10, 100, 1000, 10000, 1,00,000, 10,00,000, 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 10,00
થતો જાય છે. તો અહીંયા જે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી છે આ છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર એકમ, દશક, સો, હજાર, દસ હજાર, જેમ જેમ પણ પાછળ એક એક અંક વધે છે, મતલબ કે શરૂઆતનો જે અંક છે એનું અહીંયા મેં સ્થાન બતાવેલું છે. એક અંક છે મતલબ કે અહીંયા એકમ, પરંતુ જે આ પાછળનો અંક છે એ એકમ છે, અને જ્યારે આ એક અહીંયા દર્શાવેલો છે તે દશકનું સ્થાન છે. અહીંયા શૂન્ય એકમ, આ દશક, અને આ એક છે તે સોનું સ્થાન દર્શાવે છે. અહીંયા આ એકમ, આ દશક, આ સો, અને આ એક એ હજારનું સ્થાન દર્શાવે છે. અહીંયા એકમ, દશક, સો, હજાર, અને આ દસ હજાર, એમ જેમ જેમ પણ આગળ જઈએ એમ આ સંખ્યા મેં અહીંયા દર્શાવેલી છે. તો સૌ પ્રથમ મેં અહીંયા એકમ એટલે કે આ એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, આમ સંખ્યાઓ હું દર્શાવી શકું છું. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર જ્યાં જ્યાંથી પણ આ શબ્દ બદલે છે ત્યાં વચ્ચે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ, મતલબ કે એકમ, દશક અને સો, આ ત્રણ સ્થાન સુધી, પાછળના જે ત્રણ સ્થાન છે ત્યાં હું અહીંયા એક અલ્પવિરામ મૂકીશ. એટલે કે એક પછી અલ્પવિરામ મૂકતા પાછળ ત્રણ સંખ્યા આવે છે, પણ અહીંયા ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ આવશે. એટલે કે દસ હજાર, પાછળના જે ત્રણ અંક છે અહીંયા સો, જ્યાં પણ ત્રણ મીંડા આવી જાય છે ત્યાં આપણે હજાર અહીંયા લઈએ છીએ ત્રણ શૂન્ય તરીકે, તો અહીંયા આપણે દસ હજાર વચાશે. પરંતુ અહીંયા પાછળ ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ, અને પછી આપણે બે સંખ્યા પછી અલ્પવિરામ લઈશું,
मतलब के ज्या ज्या पण जोईए तो के एकम दशक सौ अल्पविराम हजार दस हजार अल्पविराम लाख अने त्यांथी आगळ जोईए तो एकम दशक सौ अल्पविराम हजार दस हजार अल्पविराम लाख अने दस लाख एवी ज रीते नीचे जोईए एकम दशक सौ अल्पविराम हजार दस हजार अल्पविराम लाख दस लाख पछी फरीथी अल्पविराम अने आ कहेवाशे एक करो। हवे पाछळ आगळ जोईए तो एकम दशक सो अहीं अल्पविराम हजार दस हजार अल्पविराम लाख दस लाख अल्पविराम करोड़ ने दस करोड़ एम आगळ जोईए तो एकम दशक सो अल्पविराम हजार दस हजार अल्पविराम लाख दस लाख अल्पविराम करोड़ दस करोड़ अने फरीथी अल्पविराम। तमे अहीं विद्यार्थी मित्रों जोई शको छो के पाछळनी त्रण संख्या पछी अल्पविराम अने पछीथी बब्बे संख्याओ तरीके आपणे अहींया बब्बे अंक पछीथी अल्पविराम मूकीए छीए। परंतु इंटरनेशनल सिस्टम इंटरनेशनल संख्या वाचन पद्धतिनी अंदर अहींया आपणे जोईए तो के एकम दशक सो एटले के सिंगल पछी दशकने आपणे अंदर आपणे आने कहेवाशे वन पण आने कहेवाशे टेन त्यारबाद आने कहेवाशे हंड्रेड एटले के सो अहींया आवशे हजार जेने आपणे थाउजंड तरीके ओळखीए छीए त्यारबाद आवे छे दस हजार एटले के टेन थाउजंड। अहीं सुधीनी भारतीय पद्धति अने इंटरनेशनल सीस्टम एटले के जे आपणी वैश्विक स्तरे संख्या वाचन पद्धति छे ते अहीं सुधी सरखी रहे छे पण अहींथी एमां बदलाव आवे छे। अहीं जे आपणे लाख कहेता हता ते टेन थाउजंड जे दस हजार पछीनी जे संख्या आवे छे एने आपणे कहेवुं सो हजार एटले के हंड्रेड थाउजंड हंड्रेड टेन थाउजंड एटले के सो हजार जेने आपणे लाख तरीके ओळखीए छीए। परंतु आ लाख पछी जे दस लाख आवे छे दस लाख ने आपणे मिलियन तरीके ओळखीशुं। कई रीते विद्यार्थी मित्रों एक मिलियन कहेवाशे। हवे आ एक मिलियन नी अंदर फरीथी एक अंक वधे छे एटले के पाछळ एक शून्य नो वधारो करूं तो एने कहेवाशे टेन मिलियन एटले के दस वखत मिलियन अने फरीथी एक शून्य नो वधारो करूं तो आ दस मिलियन ना दस गुणिया थता ए बनी जाय छे हंड्रेड मिलियन्स। अने ज्यारे आ थाउजंड टाइम मिलियन्स आवे छे तो एने थाउजंड मिलियन नथी बोलातो विद्यार्थी मित्रों एने कहेवाय छे एक बिलियन एटले के एक अबज। भारतीय संख्या पद्धतिनी अंदर आपणे एने कहीए छीए एक अबज।